समाचार सूरत थी कि जहां धोरण 9 માં ભણતા વિદ્યાર્થી પાસે અફીણની હેરાફેરીનો પ્રયાસ કરવામાં આવ્યો. પુણા પોલીસે રાજસ્થાનના 16 વર્ષીય કિશોરને 1.98 લાખના અફીણની સાથે ઝડપી લીધો છે. કિશોર પાસે સ્કૂલ બેગમાં અફીણની હેરાફેરી કરાવતા હતા. કિશોર રાજસ્થાનથી સુરત લાવતો હતો અફીણનો જથ્થો. તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ધોરણ 9 ના કિશોર પાસે સ્કૂલ બેગમાં અફીણની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કિશોર રાજસ્થાનથી સુરત લાવતો હતો અફીણનો જથ્થો. વધુ વિગતો સાથે બળદેવ સુથાર જોડાઈ ચૂક્યા છે. જી બળદેવ, અપડેટ શું છે? જે રીતે મોડી રાત્રિના સમયે પુણા પોલીસ દ્વારા જે રીતે માહિતીના આધારે એક 9મા ધોરણમાં અભ્યાસ કરતા જે 16 વર્ષીય એક બાળ કિશોર છે તેની પાસેથી કહી શકાય એ 1.89 લાખનું જે અફીણ છે તે મળી આવ્યું હતું. એટલે કહી શકાય જે પોલીસ દ્વારા આ જે તપાસ કરવામાં આવી હતી તો આ જે બાળ કિશોર છે તે રાજસ્થાનથી આ સુરત ખાતે અફીણ લાવતો હોવાનું હાલમાં પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. કારણ કે જે રીતે કોઈ વિદ્યાર્થી ઉપર કોઈની નજર ના જાય તેના કારણે તેની બેગની અંદર આજે અફીણ અને સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં તપાસની અંદર બહાર આવ્યું છે. જેના કારણે હાલમાં જે પુણા પોલીસે આ જે બાળ કિશોર છે તેની અટકાયત કરી અને તેની પાસેથી 1.89 લાખનું જે અફીણ છે તે કબજે કર્યું છે. અને કોના હસ્તક લાવવામાં આવતું હતું અને સુરતની અંદર કોને આપવામાં આવતું હતું તે બાબતે ઊંડાણપૂર્વક જે તપાસ શરૂ કરી છે. સાથે સુરત SOG પોલીસ પણ જે આ તપાસની અંદર જોતરાઈ છે. કારણ કે એક ગંભીર મામલો કહી શકાય, એક જે વિદ્યાર્થી દ્વારા આટલો મોટો હેરાફેરી જે કરવામાં આવતી હતી એટલે આ વાતને સુરત પોલીસ કમિશનર દ્વારા ગંભીરતાથી લઈ અને SOGને પણ આ બાબતે તપાસ કરવા માટેની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે. જી બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતથી સમાચાર કે જ્યાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી પાસે અફીણની હેરાફેરીનો પ્રયાસ કરવામાં આવતો હતો. કિશોર રાજસ્થાનથી સુરતમાં અફીણનો જથ્થો લાવતો હતો. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને SOGએ તપાસ હાથ ધરી છે.